નમસ્કાર, આજે હું તમને છત્રપતિ શિવાજી મહારાજની એક ઝલક આપીશ. રાષ્ટ્ર નિર્માતા, યુગ પુરુષ, સફળ સેનાપતિ, કુશળ અને કાર્યદક્ષ એવા વહીવટ કરતા હિન્દુ પ્રજાના તારણહાર, વિદેશી મોગલોની સત્તા સામે લાંબા સમય સુધી ઝઝૂમનાર, જાગીરદારી પ્રથાનો અંત આણી અને રાજા અને પ્રજા વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરનાર, એકલે હાથે ઝઝૂમનાર અને સમગ્ર દેશમાં છવાઈ જનાર શિવાજી મહારાજને કોણ નહીં ઓળખતું હોય. જન્મ જુન્નરના કિલ્લા શિવનેરમાં પુના પાસે પિતા શાહજી અને એવા માતા જીજાબાઈના કુટુંબમાં થયો હતો. પિતાએ બીજાપુરની નોકરીમાં રહીને લડવામાં મોટો ભાગ વ્યતીત કર્યો હોય અને માતા જીજાબાઈ અને દાદાજી કોંડદેવે મળી શિવાજીના જીવનમાં શૌર્ય, શસ્ત્રોની તાલીમ, સ્વધર્મ પ્રત્યેનું ગૌરવ, સ્ત્રી સન્માનની ભાવના, સુદૃઢ શારીરિક બાંધાવાળું સરસ આરોગ્ય વગેરે નેતૃત્વ માટે આવશ્યક બધા જ ગુણો અને કૌશલ્યો એમનામાં રેડ્યા. શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય આ રીતે ઘડાયું. શિવાજીએ તરુણાવસ્થામાં જ ઘોડેસવારી, ભાલા ફેંક, પટ્ટાબાજી, પર્વતારોહણની કળા, તરવાનું કૌશલ્ય, મલ્લયુદ્ધ, ભવાની તલવાર ચલાવવાનું કૌશલ્ય વગેરે શીખી લઈ અને પોતાની તેજસ્વીતા પુરવાર કરી. સ્વામી રામદાસ અને તુકારામ જેવા સંતોનો પણ તેમના પર ખૂબ પ્રભાવ પડ્યો. શિવાજીએ પોતાની નાનકડી જાગીરને સ્વતંત્ર રાજ્યમાં પલટી નાખવાનું સ્વપ્ન કંડાર્યું. શિવાજીએ પુણેની જાગીરની આસપાસ વસતા માવળા જાતિના લોકોને સંગઠિત કરી અને તેમને લશ્કરી તાલીમ આપી. 19 વર્ષની નાની વયે વિજયકૂચ કરી અને 10 કિલ્લાઓ ઉપરા છાપરી જીતી લઈ અને મોગલ સેનાપતિઓ અને શહેનશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી. બીજી તરફ શિવાજીએ છળ કપટથી મારી નાખવા આવેલા અફઝલ ખાનને વાઘ નખથી મારી નાખી અને શિવાજીએ ઔરંગઝેબને ખુલ્લો પડકાર ફેંક્યો. આ પ્રમાણે સુબેદાર શાઇસ્ત ખાનને પણ અચાનક આક્રમણ કરી અને પરાજયનો સ્વાદ ચખાડ્યો. શિવાજી તેમના પુત્ર સંભાજી સાથે આગ્રામાં ઔરંગઝેબની નજર કેદમાં પુરાઈ ગયા, પરંતુ ચાલાક શિવાજી તેમના પુત્ર સાથે મીઠાઈના ટોપલામાં બેસીને ભાગી છૂટ્યા. રાયગઢમાં શિવાજીનો ધામધૂમપૂર્વક રાજ્યાભિષેક મહોત્સવ ઉજવાયો અને ત્યારથી તેઓ સમગ્ર મહારાષ્ટ્રના છત્રપતિ બન્યા. જીતાયેલા સમગ્ર પ્રદેશમાં તેમણે અષ્ટપ્રધાન મંડળની સહાયથી સુંદર વહીવટ કર્યો. મોગલ શાસકોના ક્રૂર અત્યાચારો અને અન્યાયોના યુગમાં હિન્દુ સમાજને માટે શિવાજી આશાના એક ધ્રુવ તારકની જેમ ઉદય પામ્યા અને ચમકતા રહ્યા. શિવાજીને આપણે એમને કોટી કોટી વંદન કરીએ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.